રાજા હસ્તિપાળ બરાબર ગોઠવાઈ ગયા છે. અપાપાપુરી નગરના નર અને નારીઓ સમવસરણમાં બેસી ગયા છે. પરમાત્માએ અર્ધ માગધી ભાષામાં માલ કૌંસ રાગમાં 48 કલાકની દેશના શરૂ કરી છે. 16 પ્રહરની અંદર ભગવાને વિવિધ પદાર્થો પીરસ્યા છે. હું તમારી સામે ખાલી એક જ પદાર્થ માંડીશ. ભગવાને એક બહુ મજાનો પદાર્થ મૂક્યો કે આ જગતમાં 4 પ્રકારના પુરુષાર્થ છે. નામ આવડતા હશે, ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થ. આ 4 પુરુષાર્થમાં ખરેખરા જો પુરુષાર્થ કહી શકાય એવા પુરુષાર્થ હોય તો 2 જ, ધર્મ અને મોક્ષ. અર્થ અને કામ હે છે, ધર્મ અને મોક્ષ ઉપાદેશ. અર્થ અનર્થને કરનાર, કામ સંસારને વધારનાર, જીવને ધર્મ દ્વારા મોક્ષમાં લઈ જનારો કોઈ એક પુરુષાર્થ હોય મોક્ષ જ. ખરેખર જો કોઈને પુરુષાર્થ કહી શકાય એવો હોય તો મોક્ષ જ છે. ધર્મ તો એનું સાધન છે. તમે એમ નહીં માનતા, તમે જે ધર્મ કરો છો એને અહીંયા પુરુષાર્થ કીધો છે. સંયમ ધર્મ જેની પાસે છે તેઓ મોક્ષ પુરુષાર્થ કરી રહ્યા છે. તમે તમારે પરમાત્માની પૂજા કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, નૌકારસી કરો, ચોવિયાર કરો, નો ડાઉટ ધર્મ છે. પણ એ ધર્મ તમને સંયમ તરફ જો લઈ જતો હોય તો એ ધર્મનું સાધન છે. જેને આ ન ગમે, મને તપ ગમે, મને પ્રવચન ગમે, પણ મને આ ન ગમે, તો તમને કાંઈ નથી ગમ્યું. ઘણા કહેતા હોય છે કે મહારાજ સાહેબ, અમને ધર્મ પણ ગમે ને સંસાર પણ ગમે. એ બધાને દૂધ દહીંયા કહેવાય. હે, દૂધમાંય પગ અને દહીંમાંય પગ, ચાલે? યાદ રાખજો, ધર્મી આત્માનું હૃદય વન વે હોય છે. વન વે માં 2 વે નો ટ્રાફિક ચાલે. ચલાવતો આવડે છે ને ગાડી? જ્યાં વન વે નું બોર્ડ માર્યું હોય ત્યાં વન વે જ ચાલે, 2 વે ના ચાલે. ધર્મ હૃદયમાં વન વે હોવો જોઈએ. પણ મારા સાહેબ, અમે લોકો સંસારમાં બેઠા છીએ તો સંસારમાં ધર્મ સિવાયની ક્રિયાઓ કર્યા વગર તો નહીં ચાલે ને? યસ, તમે સંસારમાં બેઠા છો માટે કદાચ વ્યવહારો કરવા પડે. બટ ફિઝિકલી હૃદયથી તમારા વ્યવહાર ન થવા જોઈએ. એ ફિઝિકલી એટલે કે ઉપર ઉપરથી હોવા છે, વ્યવહારથી કરવાના. હૃદય તો આપણું ક્યાં હોય? ધર્મમાં. હૃદય તો ક્યાં હોય? મોક્ષમાં હોય. તમે સંસારમાં છો, કદાચ તમારી ઈચ્છા હોટલમાં જવાની છે, ઘરવાળીની ઈચ્છા નથી, એ તમારી સાથે આવે ખરા, હૃદયથી ના. એમની સાથે બંધાયેલા છીએ માટે અમારે જવું પડે છે. પણ મારા સેવા, મારું દિલ બહુ દુભાતું હોય છે. તુલસીએ બહુ સરસ વાત લખી, જહાં રામ વહાં નહીં કામ, જહાં કામ વહાં નહીં રામ, તુલસી દોનું ના રહે રજની રવિ એક ઠામ. આકાશમાં અમાસ હોય તો નીચે પ્રકાશ હોય, નીચે અંધારું હોય અમાસ તું તો ઉપર સૂર્યનો પ્રકાશ હોઈ શકે ખરો? અમાસ અને પ્રકાશ બે પેરેલલ ના ચાલે, એમ ધર્મ અને સંસાર ક્યારે બે પેરેલલ ના ચાલે. તમે સંસારમાં હોય વાત જુદી છે, તમારામાં સંસાર ન હોવો જ. હા, નાવમાં પાણી ચાલે કે પાણીમાં નાવ ચાલે? જલ્દી, પાણીમાં નાવ ચાલે કે નાવમાં પાણી ચાલે? વિચારીને જવાબ આપજો. હું ભલે ગમે તેટલો ફાસ્ટ બોલું, આ ફાસ્ટ બોલ આવે એનો બેટમાં જો 6 મારવા જશો તો આઉટ થઈ જાઓ. પાણીમાં નાવ ચાલે, નાવમાં પાણી ના ચાલે. નાવમાં જો પાણી ઘૂસી જાય તો નાવ. એમ તમે સંસારમાં હોય બરાબર છે, પણ તમારામાં સંસાર ના હોવો જોઈએ. તમારામાં તો પ્રભુનું શાસન હોવું. ભગવાન સમજાવે છે, ધર્મને પહેલો મૂક્યો, મોક્ષને છેલ્લો મૂક્યો, અર્થ અને કામને વચ્ચે મૂક્યા. કેમ કે 2 ચોર છે, તમારું આત્મધન ચોરી લે છે. આ 2 એવા પેરગીર છે કે એને ચોરી કરવા નહીં દે. જે અર્થમાં,
જે કામમાં ધર્મ બળી જશે એ અર્થને કામ નબળા થઈ જશે. દેટ મીન્સ ભેગી કરેલી સંપત્તિ સુકૃતની અંદર જો લગાવી દેશો એ અર્થ અનર્થને નહીં કરે. તમારા કામને તમે કંટ્રોલમાં લઈ લેશો એ કામ તમારો સંસાર નહીં વધારે. એટલે લખ્યું છે, ઉમર થાય ચત્વાર કામાર્થ તત્ર જન્મી નામ. અર્થને કામ હે છે, ધર્મ ને મોક્ષ જ ઉપાદેશ. તમારા સંસારમાં પુરુષાર્થ કરવો હોય ધર્મનો પુરુષાર્થ કરો. મારા સાહેબ સંસારમાં બેઠા છે એટલે આના વગર તો નહીં ચાલે, એના માટે પુરુષાર્થ તો કરવો પડે. તો એક વાત કહી દઉં, બરાબર કાન ખોલીને સાંભળજો, તમારો સંસાર પુણ્યથી ચાલે છે, પુરુષાર્થથી નથી ચાલતો. તમે લાખ પ્રયત્ન કરો, તમારું પુણ્ય નહીં હોય તો તમારો ધંધો નહીં ચાલી શકે. અને તમારું પુણ્ય તમારા સ્ટાર જો જોર મારતા હશે ને, તમે એક ફોન કરશો અને રૂપિયાની નોટો આવવાની છે.